પ્રકૃતિએ જે સર્જન કર્યું છે તેમાં કાંઈ જ નકામું નથી. દરેક વસ્તુ જીવ હોય કે નિર્જીવ, બધું જ પરસ્પર નિર્ભર છે. આ વાત જીવનમાં યાદ રાખવા જેવી છે. સ્વાગત છે મિત્રો તમારું અમારી કેમ છો ગુજરાતી ચેનલમાં. મારું નામ છે જયેન્દ્રસિંહ. તો ચાલો જાણીએ મિત્રો, આ વાત મેં તમને એટલા માટે યાદ કરાવડાવી કે ધરતી પર ઘણા એવા વૃક્ષો વનસ્પતિઓ છે જેને લઈ લોકોમાં ઘણી એવી અજાગૃતતા છે, જેથી લોકો ઘરમાં એને વાવવાનું કે લગાવવાનું ટાળે છે. જી હા મિત્રો, તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે શેના વિશે ચર્ચા કરવાના છે. જી હા મિત્રો, આપણે વાત કરવાના છે એવા જ એક વૃક્ષ છે જેનું નામ છે કોનોકાર્પસ. તો શું હકીકત છે કોનોકાર્પસનું? તો આવો જાણીએ. બોટનિકલ ભાષામાં એનું નામ છે કોનોકાર્પસ એરેક્ટા. કોનોકાર્પસની બીજી ઘણી પણ વેરાયટી આવે છે, બરાબર. સામાન્ય ભાષામાં ગ્રીન વુડ પણ કહે છે. કોનોકાર્પસ મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણકટિબંધના દરિયા કિનારે થતા મેંગ્રુ નામની પ્રજાતિ છે. આ સદાબહાર વૃક્ષ છે. તેની ઊંચાઈ 20 મીટર સુધી થઈ શકે છે અને તેનો ઘેરાવ 4.5 મીટર થઈ શકે છે. કોનોકાર્પસ ગરમ જલવાયુવાળા વિસ્તારો માટે એક સારો વિકલ્પ છે. તેના પાન નાના અને વૃક્ષ સદાબહાર હોવાથી બાગ બગીચાઓમાં તેને કટિંગ કરી વિવિધ આકાર આપી અને તેને સુશોભિત કરવામાં આવે છે. કોનોકાર્પસ ગર્ભ ખરાબાવાળી જગ્યાએ બંજરવાળી જમીનમાં સહેલાથી ઉછરી શકે છે. કોનોકાર્પસ વિશે લોકોના મનમાં ઘણી એવી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ રહેલી છે અને પ્રશ્નો રહેલા છે, તે વિશે આપણે ચર્ચા કરીશું. નંબર 1, પરાગરસની એલર્જી થાય છે. મિત્રો, કોનોકાર્પસની એક એવી અફવા ફેલાય છે કે તેના પરાગરસની એલર્જી થાય છે, પણ આ વાત સાચી નથી. કેમ કે દુનિયામાં કરોડો એવા વૃક્ષો છે જેને પરાગરસ થાય છે. જો કે ઘણા દુનિયામાં એવા પણ ઝાડ છે જેના પરાગરસની એલર્જી થાય છે, પરંતુ કોનોકાર્પસના એવા કોઈ રિપોર્ટ આવ્યા નથી જેનાથી સાબિત થઈ શકે કે કોનોકાર્પસની પરાગરસની એલર્જી થાય છે. પ્રશ્ન નંબર 2, જમીનમાંથી વધારે પાણી ખેંચી લે છે. ઝડપથી વિકાસવાળા વૃક્ષો એ થોડું વધારે પાણી ખેંચે છે, જો કે આ પ્રક્રિયા બધા વૃક્ષો દ્વારા થાય છે. કોઈ વધારે તો કોઈ ઓછું પાણી ખેંચે છે. જમીન દ્વારા પાણી લઈ અને પત્તા સુધી હવામાં ફેંકવું એ નોર્મલ પ્રક્રિયા છે. જેમ કે આ ઝાડ બંજર જમીન માટે ઉપયોગી છે. જે જગ્યાનું બોરવેલ પાણી TDS 1500 PPM થી વધારે છે ત્યાં કોઈ ઝાડ ઉગવામાં પણ સક્ષમ રહેતું નથી. ત્યાં જંગલી બાવર ઉગરી નીકળે છે અથવા જમીન બંજર પડી રહે છે. તેથી આ એક હરિયાળી માટીનું એક વિકલ્પ બની રહે. ઉદાહરણ માટે જોઈએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોના ઘણા વિસ્તારોમાં મિલો દૂર સુધી એક પણ વૃક્ષ જોવા મળતું નથી. તેવી જગ્યા માટે આ વૃક્ષ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3, આનામૂર્તિ ડ્રેનેજ ગટર લાઈન ડેમેજ થાય છે. જી હા, આના મૂળ ઊંડે સુધી જાય છે, તેથી આને સિટી એરિયામાં લગાવવાથી ગટર કે ડ્રેનેજને નુકસાન થવાના ચાન્સીસ ખરા. પણ મિત્રો, મારું માનવું એવું છે કે આ વૃક્ષ એ જગ્યાઓ માટે વધારે સારું છે કે જ્યાં પાણી ખારું હોય અથવા બીજા વૃક્ષના લાગી શકે. અને જો વાત કરીએ વોટર સાયકલની, તો જો ધરતી પર વૃક્ષ હશે તો વરસાદનો ચાન્સ વધી જશે અને ધરતીનું ટેમ્પરેચર ઓછું થશે. માટે કહીને મિત્રો, વૃક્ષ
ફૂલો વાવવું જરૂરી જ છે. વૃક્ષો વાવો, હરિયાળી લાવો. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આ વિષય ગમ્યો હશે. બીજા વિષય માટેની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગમ્યું હોય તો શેર કરો અને લાઈક કરો. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. જય ગુજરાતી.